વાસણા તાલુકાના કણાવ ગામ ખાતે આરોગ્ય કેન્દ્રમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના મારું ગામ ટીબી મુક્ત ગામના અભિયાન અંતર્ગત આરોગ્ય વિભાગ અને ન્યુ પલસાણા કો ઓપરેટિવ સોસાયટી તેમજ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ મધુસૂદન ગ્રુપ દ્વારા કણાવ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ટીબીના દર્દીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓને 6 મહિના સુધી ચાલી શકે તેવી પોષણયુક્ત આહારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ટીબી અધિકારી ડોક્ટર દિનેશભાઈ વસાવા તેમજ ઇન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર ધવલ મર્ચન સહિતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર દિનેશ વસાવા, ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર સુરત રૂરલ. આજરોજ પલસાણા તાલુકાની અંદર પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ અને લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ તરફથી આપણને ટીબીના પેશન્ટ જે ઓન ટ્રીટમેન્ટ પર છે એના માટે 20-20 કીટ અને કીટનું ડોનર તરીકે એ લોકો 2 જણાએ કંપની તરફથી કરવામાં આવેલ છે, જેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કે માનનીય વડાપ્રધાન સાહેબે 2025માં ટીબી મુક્ત ભારત અભિયાન નિર્મૂલન કરવાનું છે, એના માટે આપ તરફથી પણ એક આહ્વાન કરું છું કે આપણા ટીબીના દરેક પેશન્ટને દરેક તાલુકામાં ડોનર મળી રહે એ રીતે એક મુહિમ ચાલે અને આપણા માનનીય વડાપ્રધાન સાહેબનું ટીબી મુક્ત ભારત અભિયાન જે નિર્મૂલન કરવાનું છે એનું સપનું સાકાર થાય. થેન્ક યુ. આજરોજ હું તાલુકા ઇન્ચાર્જ ઓફિસર પલસાણા તાલુકા કચેરી ખાતે આજરોજ ટીબી નિર્મૂલ કાર્યક્રમ અંતર્ગત અનાજ વિતરણ પ્રોગ્રામ યોજાયેલ છે અને એમાં પલસાણા તાલુકાના કણાવ પીએસસીના 11 ગામોમાં જે 40 દર્દીઓ છે, જે દર્દીઓને ટીબીના વધારે સપોર્ટ મળે, ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન મળે એ અંતર્ગત કીટ વિતરણ કાર્યક્રમ યોજેલો છે. એ કીટ વિતરણ કાર્યક્રમ અહીં દરેક દર્દીઓને લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી તથા ન્યૂ પલસાણા ઇન્ડસ્ટ્રી તરફથી જે કીટ આપવામાં આવે છે તે બદલ એમનો ધન્યવાદ માનું છું.